ફ્લો સરહદીન્જ ભુજના આઈજીપી જેઆર મોથલિયા સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ અધિક્ષક સૌરભસિંહ સાહેબનાઓ દ્વારા પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા અંગે ખાસ ડ્રાઇવ રાખવામાં આવી હતી તેમજ પેરોલ ફ્લો વચગાળાના જામીન પોલીસ જાપ્તા ફરારી તેમજ જેલ ફરારી કેદી અને આરોપીને પકડવા માટે સૂચના કરવામાં આવી હતી તે અનુસંધાને પેરોલ ફ્લો સ્કવોડ ભુજ સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર મૂળશંકર રાવલ તથા દિનેશ ખીમકરણ ગઢવીનાઓને સંયુક્ત રીતે ખાનગી બાતમી હકીકત મળેલ કે પાલારા ખાસ જેલ ભુજમાંથી વચગાળાના જામીન પર મુક્ત થયેલ પાકા કામના આરોપી ખેરાજ હરજી ગચ્ચા ઉમરવર્ષ પાંત્રીસ રહેવાસી વાવાઝોડા કેમ્પ ગોદાઉનમાં ગણેશનગર ગાંધીધામ હાલ દેશલ પર કંઠી તાલુકો મુન્દ્રાવાડો ભુજ મધ્યે બાતમીવાળી જગ્યાએ હાજર મળી આવતા તેની પૂછપરછ કરતા જણાવેલ કે પોતાને ભરણ પોષણ કેસમાં બે વર્ષની સજા થયેલી હતી જે સજા દરમિયાન નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ અન્વયે કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખી જેલમાં કેદીઓની સંખ્યા ઘટાડવા માટે આપવામાં આવેલ ડાયરેક્શન મુજબ તારીખ એકત્રીસમી ડિસેમ્બર બે હજાર વીસ સુધી વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવેલ હતા અને મુદત પૂરી થયેલ હોવા છતાં પોતે ભુજ પાલારા જેલ ખાતે હાજર થયેલ ન હોવાની કબુલાત કરતો હોઈ તેને ઝડપી લઈ આગળની કાર્યવાહી માટે ભુજ શહેર બે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરવામાં આવેલ છે આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ પેરોલ ફ્લો સ્કવોડની ટીમના લોકો જોડાયા હતા